નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત એકમ છ વિજ્ઞાનસ્ય ચમત્કારા પાઠ શીખીશું તો પ્રસ્તાવના જોઈ લઈએ પ્રસ્તુત એકમમાં આધુનિક વસ્તુઓના સંસ્કૃત નામ અને તેમના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી છે આનાથી વિદ્યાર્થીનું શબ્દમંડોળ અને સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ઉપયોગ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એકવચન અને બહુવચનનો ઉપયોગ પણ શીખવાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એ છ છે વિજ્ઞાનસ્ય ચમત્કાર એટલે કે વિજ્ઞાનનો ચમત્કાર તો આજે આપણે જોઈએ કે આજના પ્રવર્તમાન યુગમાં કે વૈજ્ઞાનિકો ઘણી બધી શોધખોળો કરે છે તો એ શોધખોળો દ્વારા આપણને શું થાય છે કે અમુક વસ્તુ એવી હોય છે કે એના દ્વારા આપણે કામ કરતાં આપણને કલાકો થઈ જતા હોય તો એ વિજ્ઞાનની શોધખોળાના આધારે જે વસ્તુની શોધખોળ થઈ છે એના આધારે આપણે કામ કરતા હોય તો આપણને સહેલાઈથી અડધો કલાક કે કલાકમાં પણ આપણે કામ કરી શકતા હોઈએ છીએ તેવી જ અહીં વસ્તુ જે આપવામાં આવેલા છે વિજ્ઞાનના ચમત્કારની વસ્તુઓ કે વિજ્ઞાનની શોધખોળોના આધારે બનાવેલી વસ્તુઓ તો તેના આપણે તેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તેની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ પાઠનું વાંચન કરીશું તો જોઈએ એ તત્તા વિજ્ઞાન વિજ્ઞાનસ્ય યુગમ અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારામ વયમ પશ્યામ એ સભ્રમણ ભાષા

વિમાન અસ્તી વિમાન આ માર્ગે ચલતી વિમાનયાત્રા રોમાંચ દદાતી વિમાન દૂરસ્થાન યાત્રા શીઘ્ર પૂર્ણ હોતી એ વ્યંજન વ્યંજન ભ્રમણ કરોજન તાપમ તો વિદ્યાર્થી હવે આપણે પાઠના શબ્દાર્થ અને ભાષાંતર શીખીશું તો જોઈએ એત વિજ્ઞાનસ યુગમ તો એત શબ્દનો અર્થ થાય છે આ વિજ્ઞાનસિંહ એટલે વિજ્ઞાનનો યુગમ એટલે યુ છે તો જોઈએ આ વિજ્ઞાનનો યુગ છે તો શા માટે વિજ્ઞાનનો યુગ કહેવામાં આવે છે કે આ બધી નવી નવી જે શોધકળું કરે છે એ બધા વૈજ્ઞાનિકો જ કહે છે એટલે એને વૈજ્ઞાનિક યુગ કહેવામાં આવે છે અત્ર તત્ર સર્વત્ર વૈજ્ઞાનસ્ય ચમત્કારમ વયમ અત્ર અત્ર શબ્દનો અર્થ થાય છે કે અહીં તત્ર એટલે ત્યાં સર્વત્ર શબ્દ અર્થ થાય કે બધી જગ્યાએ વિજ્ઞાનસ્ય એટલે વિજ્ઞાનનો ચમત્કારમ એટલે ચમત્કાર વયમ એટલે કે આપણે બધા પશિયામાં એટલે જોઈએ છીએ તો શું થશે અહીંયા ત્યાં બધી જગ્યાએ વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ તો ફરીથી એકવાર જોઈએ આ વિજ્ઞાનનો યુગ છે અહીંયા ત્યાં બધી જગ્યાએ વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ પછી જોઈએ એ સ ભ્રમણભાષ એ સ એટલે કે આ ભ્રમણ ભાષા એટલે મોબાઈલ અહીં ચિત્રમાં દેખાય છે કે મોબાઈલને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે ભ્રમણ ભાષા તો જોઈએ એ સ ભ્રમણ ભાષા એટલે આ મોબાઈલ છે જના એટલે લોકો ભ્રમણ ભાષણ એટલે મોબાઈલ દ્વારા પરસ્પરમ એટલે એકબીજા સાથે વાર્તાલાપમ કુરંતી એટલે વાર્તાલાપ કરે છે તો જોઈએ લોકો મોબાઈલ દ્વારા એકબીજા સાથે વાર્તાલાપ કરે છે તો આપણે જાણીએ છીએ કે આજે મોબાઈલ દ્વારા આપણે શું નથી કરી શકતા બધું ઝડપથી કાર્ય કરી શકતા હોઈએ છીએ પછી જોઈએ ફરીથી એકવાર આ મોબાઈલ છે લોકો મોબાઈલ દ્વારા એકબીજા સાથે વાર્તાલાપ કરે છે પછી જોઈએ આ ફ્રિજ છે ફ્રિજને સંસ્કૃત ભાષામાં કહેવાય છે શીતકમ તો જોઈએ એ શીતકમ સીતકમ એ શબ્દનો અર્થ થાય છે આ શીતકમ એટલે ફ્રિજ કે આ ફ્રિજ છે જના શીતકસ્ય શીતપેયમ પીબંધી તો જના એટલે લોકો શીતકસ્ય એટલે ફ્રીજમાંથી શીત પેય એટલે ઠંડુ પાણી કાઉસમાં જલમ આપેલું છે પીબંતી એટલે પીએ છીએ તો જોઈએ આ ફ્રીજ છે લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીએ છીએ પછી જોઈએ એ તત્સંગકમ એ શબ્દનો અર્થ થાય છે આ સંગણકમ એટલે કોમ્પ્યુટર તો અહીંયા જે કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે સંગણકમ યશ સંગણકમ ચાલય હતી યશ એટલે યશ નામનો જે છોકરો છે ચિત્રમાં દેખાય છે એ સંગણકમ ચાલય હતી એટલે કોમ્પ્યુટર ચલાવે છે વિવિધાની સંગણકેન એટલે કોમ્પ્યુટર દ્વારા વિવિધાની એટલે વિવિધ કાર્યાની એટલે કાર્યો સરળ એટલે સરળ જ શીઘ્ર ભવતી ચ શબ્દના થાય છે અને શીઘ્ર એટલે ઝડપથી ભવંતિ એટલે થાય છે તો શું થશે કોમ્પ્યુટર દ્વારા વિવિધ કાર્યો સરળતાથી અને ઝડપથી થાય છે તો ફરીથી એકવાર જોઈએ આ કોમ્પ્યુટર છે યસ કોમ્પ્યુટર ચલાવે છે કોમ્પ્યુટર દ્વારા વિવિધ કાર્યો સરળ અને ઝડપથી થાય છે પછી જોઈએ આ ટેલિવિઝન છે ટીવી તો એ ત દૂરદર્શનમ એ એટલે આ દૂરદર્શનમ એટલે દૂરદર્શન ટીવી કે આપણને દૂરના દર્શન થઈ શકતા હોય કે આપણે ઘરે બેઠા હોય ને આપણે કઈ દુનિયામાં કે કયા જિલ્લામાં કયા દેશમાં શું બન્યું છે એ સરળતાથી આપણે દૂરદર્શનના માધ્યમથી એટલે ટેલિવિઝનના માધ્યમથી આપણે જોઈ શકતા હોઈએ છીએ એટલે એનું નામ આપવામાં આવેલું છે દૂરદર્શનમ જના દૂરદર્શન માધ્યમેન વાર્તા ચલચિત્રની અને કાર્યક્રમાન પ્રશ્યંતિ ચ ઋણવંતી તો જોઈએ જના એટલે લોકો દૂરદર્શન એટલે દૂરદર્શનના માધ્યમેન એટલે માધ્યમથી વાર્તા વાર્તા એટલે સમાચાર ચલચિત્રાની એટલે ફિલ્મ વિવિધાન એટલે વિવિધ કાર્યક્રમાન એટલે કાર્યક્રમો ફસ્યંતી એટલે જુએ છે પછી છે ચ ચ એટલે અને શૃણવંતી એટલે સાંભળે છે તો જોઈએ લોકો દૂરદર્શનના માધ્યમથી વાર્તા ફિલ્મ વિવિધ કાર્યક્રમો જુએ છે અને સાંભળે

તો વિમાન આકાશ માર્ગે ચલતી એટલે ચાલે છે કે વિમાન આકાશમાં ઉડે છે એટલે કહેવામાં આવે છે કે વિમાન આકાશ માર્ગે ચાલે છે વિમાન યાત્રા રોમાંચ દી કે વિમાન યાત્રા આપણે વિમાનમાં બેસીએ તો અલગ પ્રકારનો આપણને અહેસાસ થતો હોય એમ રોમાંચ થતો હોય છે તો અહીં કહેવામાં આવે છે કે વિમાન યાત્રા રોમાંચ આપે છે દાતી એટલે આપે છે વિમાને દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્ર પૂર્ણ ભવતી એટલે વિમાને એટલે વિમાન દ્વારા દૂરસ્થાનસ એટલે દૂરના સ્થાનની યાત્રા એટલે મુસાફરી શીઘ્ર એટલે ઝડપથી પૂર્ણ એટલે પૂરી ભવતી એટલે થાય છે તો વિમાન દ્વારા શું થાય છે કે દૂરના સ્થાનની યાત્રા કરવી હોય તો તે ઝડપથી પૂરી થાય છે તો ફરીથી એકવાર જોઈએ આ વિમાન છે વિમાન આકાશ માર્ગે ચાલે છે વિમાન યાત્રા રોમાંચ આપે છે વિમા વિમાનની વિમાનથી દૂરના સ્થાનની યાત્રા ઝડપથી પૂરી થાય છે પછી જોઈએ આ પંખો પંખાને સંસ્કૃતમાં કહેવાય છે વ્યંજનમ તો જોઈએ એ વ્યંજનમ એ એટલે કે આ વ્યંજન છે એટલે આ પંખો છે વ્યંજનમ ભ્રમણમ કરોથી તો વ્યંજનમ એટલે પંખો ભ્રમણ કરે છે ભ્રમણ એટલે ફરે છે વ્યંજનમ તાપમ હરથી કે વ્યંજન તાપને હરથી એટલે દૂર કરે છે આપણને તો સૌથી વધારે ગરમી લાગતી હોય તો આપણે પંખો ચાલુ કરતા હોઈએ તો પંખાથી આપણને તાપ દૂર થતો હોય છે એટલે થોડી ઠંડક આપણે અનુભવતા હોઈએ છીએ એટલે જોઈએ આ પંખો છે પંખો ભ્રમણ કરે છે પંખો તાપને દૂર કરે છે તો હવે આપણે જોઈએ પાઠનું ભાષાંતર ફરી એકવાર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખબર પડી ગઈ હશે કે મોબાઈલ છે ફ્રિજ છે કોમ્પ્યુટર છે ટીવી છે પંખાને સંસ્કૃતમાં શું કહેવાય એ તો જોઈએ ફરી એકવાર ભાષાંતર આ વિજ્ઞાનનો યુગ છે અહીંયા ત્યાં બધી જગ્યાએ વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈ શકીએ છીએ આ મોબાઈલ છે લોકો મોબાઈલ દ્વારા એકબીજા સાથે વાર્તાલાપ કરે છે આ ફ્રિજ છે લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીએ છે પછી જોઈએ આ કોમ્પ્યુટર છે યસ કોમ્પ્યુટર ચલાવે છે કોમ્પ્યુટર દ્વારા વિવિધ કાર્યો સરળ અને ઝડપથી થાય છે આ દૂરદર્શન છે લોકો દૂરદર્શનના માધ્યમથી વાર્તા ચલચિત્ર અને વિવિધ કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે આ વિમાન છે વિમાન આકાશ માર્ગે ચાલે છે વિમાન યાત્રા રોમાંચ આપે છે વિમાનથી દૂરના સ્થાનની યાત્રા ઝડપથી પૂરી થાય છે આ પંખો છે પંખો ભ્રમણ કરે છે પંખો તાપ દૂર કરે છે તો વિદ્યાર્થી મિત્ર હવે પાઠનું ભાષાંતર જોયું તો હવે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની ચર્ચા કરીશું તો જોઈએ શબ્દાર્થ ભ્રમણ ભાષા એટલે મોબાઈલ સંગણકમ એટલે કોમ્પ્યુટર ચાલી હતી એટલે ચલાવે છે શીતકમ એટલે ફ્રીસ વાર્તા એટલે સમાચાર વ્યંજનમ એટલે પંખો તો જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું અનુલેખન કરો અનુલેખન એટલે આપણે સારા અક્ષરે લખવાનું છે પણ આપણે અહીં ચર્ચા કરીશું જોઈશું વાંચન કરીશું તો જોઈએ ભ્રમણ ભાષા એટલે ભ્રમણ ભાષા શીતપેયમ એટલે શીતપેય સંગણકમ એટલે સંગણકમ ચલચિત્રાની એટલે ચલચિત્રાની કાર્યક્રમ એટલે કાર્યક્રમાન કે એના ને એના શબ્દોનું સારા અક્ષરમાં અહીં લેખન કરવાનું છે પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃત નામ લખો તો આપણને હવે ખબર પડી જ ગઈ હશે કે આ જે વસ્તુ દેખાય છે ચિત્રમાં એ શું છે અને એને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તો સાનું ચિત્ર છે અહીંયા તો મોબાઈલનું તો મોબાઈલને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે તો ભ્રમણ ભાષા પછી આ સાનું ચિત્ર છે તો કે ફ્રીઝનું ફ્રીજને સંસ્કૃતમાં શું કહેવાય કે શીતકમ પછી જોઈએ આ જે કોમ્પ્યુટરનું ચિત્ર દેખાય છે તો કોમ્પ્યુટરને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે તો સંગણકમ પછી આ જે છે ટીવીને ટીવીને સંસ્કૃતમાં શું કહેવાય છે દૂરદર્શનમ અને આ જે ચિત્ર છે પંખાનું તો પંખાને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે તો વ્યંજનમ કહેવાય છે પછી જોઈએ અહીં પ્રશ્ન નંબર ત્રણ આપવામાં આવેલ છે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરીને વાક્યોને બહુવચનમાં ફેરવું તો આપણે જોઈએ ઉદાહરણ આપેલું છે માનવા વૃત્તપત્ર પઠતી માનવા વૃત્તપત્ર પઠંતી તો આપણે જોઈએ એક વચન અને બહુવચન તહીં એક વચનમાં આપેલા છે તો આપણે બહુવચનમાં ફેરવવાના છે તો આપણે જાણે કે એક વચન એટલે એક જ વ્યક્તિ થાય બહુવચન એટલે બેથી વધારે વ્યક્તિઓ થાય તહીં જોવાનું છે આપણે એક વચન અને બહુવચન તો એક વચનમાં જે આપેલું છે નંબર એક માનવા જલમ પીબંતી તો અહીં આપણે બહુવચનમાં જોવાનું છે તો શું આવશે માનવા જલમ પીબંતી એટલે અહીં બહુવચન ઘણા બધા વ્યક્તિઓ છે એટલા માટે પછી નંબર બે માનવ ચિત્ર પશ્યંતી તો શું આવશે માનવા ચિત્ર પશ્યંતી શબ્દ છેલ્લે લાગશે પછી નંબર ત્રણ જોઈએ માનવ રોટિકા ખાદતી તો માનવા રોટિકા ખાદંતી પછી નંબર ચાર માનવ વનમ ગચ્છતી તો માણસો વનમાં જાય છે એટલે માનવા વનમ ગચ્છતી તો આ પ્રમાણે અહીં પાઠનું સ્વાધ્યાય થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે પાઠનું વાંચન ભાષાંતર અને સ્વાધ્યાયના પ્રશ્નોની જે ચર્ચા કરી એ તમારે તમારી નોટબુકમાં નોંધ કરી લેવાનું રહેશે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું એકથી પાંચ પાઠનું જે પુનરાવર્તન આપવામાં આવેલું છે એની ચર્ચા કરીશું તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પંક્તિઓનો આરોહ અવરોહ સાથે ગાન કરો તો અહીં આપણે ગાવાની છે તો જોઈએ આપણે વૃક્ષાગ્રહવાસી ન પક્ષીરાજા ત્રિનેત્રધારી ન શૂલપાણીઅ ત્વક વસ્ત્રધારી ન સિદ્ધયોગી જલમ ચિભન્ન ઘટો ન મેઘ પછી નંબર બે ઉદ્યમે નહી સિદ્ધિંતે કાર્યાણી ન મનોરથે ન હિ સિંહસ્ય પ્રવેશંતી મુખે મૃગા પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી પંક્તિઓ પૂરી કરોતા તો જે છે ને આપણે પૂર્ણ કરવાની છે તો જોઈએ કૃષ્ણમુખી ન માર્જારી દ્રિજિહા ન ચર્પેણી પચ ભરતા ન પાચલી યો જાણ સહ પંડિત પછી નંબર બે દ્રષ્ટિ પૂતમ ન્યુસેતમ પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ શસ્ત્રપુત્ર વધેતવાણી મનમ પૂત સમાચરિત પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ઉદાહરણ પરથી વાક્યો બનાવો અને આપેલી ખાલી જગ્યામાં બીજા ક્રિયાપદો લખી જાતે અન્ય વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ઉદાહરણ આપવામાં આવેલું છે કે આયુષી હસતી છે અહીં કાંસમાં જે છે તે આયુષી આપેલું છે નામપદ છે જ્યારે આ બધા જે દર્શાવવામાં આવેલા છે એ ક્રિયાપદો છે ક્રિયાપદો એટલે કે જે ક્રિયા થાય છે એ તો આપણે જોવાનું છે કે અહીં આયુષી સૌ પ્રથમ આવશે આયુષી નૃત્યંતી એટલે આયુષી નાચે છે પછી જોઈએ આયુષી હસતી એટલે આયુષી હસે છે પછી અહીંયા આપણે આયુષી નવો શબ્દ લેવાનો છે તો આપણે લઈએ ગચ્છતી તો આયુષી ગચ્છતી એટલે આયુષી જાય છે પછી આયુષી પઠતી એટલે આયુષી વાંચે છે પછી જોઈએ આયુષી ઉપવિસતી એટલે આયુષી બેસે છે પછી આયુસી પીબતી એટલે આયુસી પી એ છે પછી અહીં આપણે લેવાનું છે ખાલી જગ્યામાં આપેલ છે તો આયુસી વધતી એટલે આયુસી બોલે છે પછી આવશે આયુસી ખાધતી એટલે આયુસી ખાય છે તો આ પ્રમાણે અહીં કોષ્ટકનું કોષ્ટકનું વાક્ય રચના આ પ્રમાણે કરવામાં આવશે પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ફકરાનું આદર્શ વાંચન કરો તો જોઈએ સુરેશ સુપ્રભાતમ મહેશ નમસ્તે શ્રીમન સ્વાગતમ આગછતું ઉપવિશું સુરેશ ધન્યવાદ મહેશ સર્વકુશલ સુરેશ આમ કુશલ ભવા નક્કી કરો મહેશ અહમ સ્વાધ્યાય લિખામે પછી જોઈએ પ્રશ્ન નંબર પર નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તો આપણે આજે સંસ્કૃતમાં જવાબ બોલવાના છીએ તો જોઈએ નંબર એક ક નિર્જીવ બહુભાષક અસ્તી

चाय कॉफी वा तो वाक्य चेतना वदती। नंबर पांच पृथ्वीया कति रना सी पृथ्वी रत्नानि रही नंबर केन छ्या सिद्ध्य उद्यमेन सिद्ध्य नंबर सात पूर्वदिशा क रक्षति पूर्वदिशा कालिका रक्षति नंबर आठ अस्ति तो दक्षिण दक्षिणधम કુંતેશ્વર અસ્તે પછી જોઈએ અગાઉના એકમોના આધારે નીચેના વિધાનો સાચા છે કે તે લખો તો જોઈએ આપણે પાઠ જોયા એટલે આપણને તો ખબર જ પડી જાય સાચા છે કે ખોટા કસ્તુરી સિંહાથ જાયતે એ આવશે ખોટું ભોજને મોદક અસ્તિ સાચું નંબર ત્રણ મનોરથે કાર્યાણ સિદ્ધિંતિ ખોટું સુપ્તસ્ય નંબર મુખે નીચે આપેલા શબ્દ જૂથોમાંથી અલગ પડ અલગ લાગતા પડતા શબ્દ ઉપર જે રાઉન્ડની નિશાની કરવાની છે એ ગોળ રાઉન્ડ આપણે લંબ ગોળ રાઉન્ડ કરવાનો છે તો જોઈએ ઉદાહરણ આમ્રફલમ સીતાફલમ કમલમ અને દ્રાક્ષફલમ અહીં કમલમ જે શબ્દ છે એ જુદો પડે છે તો અહીં નંબર એકમાં જોઈએ મુખમ સુખમ હસ્ત અને ઉદરમ તો અહીં આપણે જોઈએ મુખમ સુખમ હસ્ત અને ઉદરમ અહીં જે સુખમ શબ્દ આપેલો છે એ બધા શબ્દોથી અલગ પડે છે અને બાકીના બધા શરીરના અંગો છે પછી જોઈએ નંબર બે કાક કોકીલ સુક સ્વાન તો અહીં આપણે જોવાનું છે કાક કોકિલ શૂક અને શ્વાન અહીં શ્વાન શબ્દ અલગ પડે છે શ્વાન એ પ્રાણી છે જ્યારે ત્રણે ત્રણ પક્ષીઓ છે પછી નંબર ત્રણ જોઈએ વાનર સસક મશક અશ્વ તો અહીં મશક મચ્છરે નાનું જીવડું છે એ અલગ પડે છે નંબર ચાર રોટીકામ સાટીકામ મોદકમ અને દાલમ અહીં સાટીકામ શબ્દ અલગ પડે છે ના બધા આપણે ભોજનના ભોજનની વસ્તુઓ છે નંબર પાંચ

એ આપણે કરવાનું નથી અને બાકીના જે આપણે પુનરાવર્તનમાં જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોના ઉત્તર તમારે તમારી નોટબુકમાં નોંધ કરી લેવાના રહેશે ધન્યવાદ